TYBSC જનરલ હોમ સાયન્સ સેમિસ્ટર 5 પેપર નંબર 4 એડોલેશન પીરિયડ. હવે આપણે એ જોશું કે તરુણાવસ્થા સમય દરમિયાન માતા પિતાનો જેટલો રોલ છે એના જ કરતાં શિક્ષકોનો રોલ પણ વધારે છે. આ શિક્ષક શું કાર્ય કરે છે? હવે આપણે પહેલાં એ વિચાર્યું કે તરુણાવસ્થા એ ખળભળાટ કરતી અવસ્થા છે, પ્રશ્નાર્થ અવસ્થા છે, અથવા તો એમાં ઝંઝાવાતો આવે, તોફાનો આવે, ખેંચતાણ થાય, આવો તીવ્ર ગાળો છે. તો આ સમયગાળા દરમિયાન તરુણોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. અને આ કાળજી રાખવામાં જેટલો માતા પિતાનો રોલ છે, જેટલી માતા પિતાની ભૂમિકા છે, એના જ કરતાં શિક્ષકોની ભૂમિકા પણ વિશેષ છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે તરુણાવસ્થા એ પ્રશ્નાર્થવાચક છે, તોફાનો છે, ઝંઝાવાત છે, ટૂંકો ગાળો છે, અને આ સમય દરમિયાન ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય અને એમાં સમાયોજન પણ સાધવું પડે, કારણ કે આ પ્રૌઢાવસ્થા પણ નથી અને યુવાવસ્થા પણ નથી, આ વચગાળાની અવસ્થા છે. તો આ અવસ્થા દરમિયાન જે કાંઈ સમસ્યાઓ, જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એમની અંદર સમાજમાં કે કુટુંબમાં જે બાળકો રહેતા હોય છે, જે તરુણો રહેતા હોય છે, એની સમસ્યાઓ પણ વિશેષ હોય છે, વિશિષ્ટ હોય છે. આ સમસ્યાઓનું સમાધાન પણ આજે માતા પિતા અને શિક્ષકો દ્વારા કરવામાં આવતું હોય છે. પહેલાંના લેક્ચરની આપણે એ જોયું કે તારુણ્ય શિક્ષણની અંદર માતા પિતાનું શું ભૂમિકા છે, માતા પિતા શું કાર્ય કરી શકે, એનાથી જ વિશેષ કાર્ય. એ જ્યારે બાળક શાળામાં જાય છે ત્યારે એ શિક્ષકો એમની સાથે કાર્ય કરતા હોય તો શિક્ષકોનું યોગદાન શું, શિક્ષકે કેવું કાર્ય કરવું જોઈએ, શિક્ષક બાળકને કેવી રીતે સમજી શકે અથવા તો કેવો વ્યવહાર કરવો જોઈએ, તેના માટેના પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. આજે વર્તમાન સમયની અંદર તારુણ્યના પ્રશ્નો ઓછા થવાને બદલે આજે વધતા જાય છે, કારણ કે આજે કૌટુંબિક જે વ્યવસ્થા છે એમાં બદલાવ આવતો ગયો. બીજું કે આજે આપણે સમાજને શિક્ષિત ગણીએ છીએ તો સમાજ શિક્ષિત બન્યો છે, પણ શિક્ષિત અને અનુભવ અથવા તો ઘડાયેલું આ બે વચ્ચે ઘણો બધો તફાવત છે. હવે આપણે એ જોશું કે તારુણ્ય શિક્ષણમાં શિક્ષકનો રોલ શું, શિક્ષકની ભૂમિકા શું, શિક્ષક શું પોતાનું યોગદાન છે આપી શકે. તો તારુણ્ય શિક્ષણ જેવા શૈક્ષણિક કાર્યક્રમની સફળતાનું સૌથી નિર્ણાયક પાસું છે એ શિક્ષક છે. શિક્ષક એટલે કોણ? તો કે સી એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કરુણા. આ ત્રણ જે લક્ષણો છે, આ ત્રણ જે પરિબળો છે અથવા તો ત્રણ જે સંસ્કારો છે, આવા ત્રણ સંસ્કારો, આવા ત્રણ ગુણો એ શિક્ષકોની અંદર હોય છે કે જે સમાજમાં આવતા જે બાળકો છે એવા બાળકો પ્રત્યે એ લોકો સહાનુભૂતિ દાખવી શકે અથવા તેમને સમજી શકે છે. તરુણાવસ્થામાં પ્રવેશતા તરુણ અથવા તરુણીઓ તેમના માતા પિતા કરતાં શિક્ષકની વાતને વધુ માનતા હોય છે, તેમજ તેને મહત્ત્વ પણ આપતા થાય છે. ત્યારે તરુણાવસ્થામાં પ્રવેશતા તરુણ અથવા તો તરુણીઓ માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. તેથી શિક્ષકો જો પૂરતી તૈયારી સાથે તારુણ્ય શિક્ષણ આપવાનું શરૂ કરે તો તરુણોમાં અથવા તો તરુણીઓમાં રહેલો જે ક્ષોભ છે, જે શંકા છે અથવા તો જે શરમાળપણું છે એ કહે છે દૂર કરી શકાય છે. એટલે ખાસ કરીને શિક્ષક કેવો હોવો જોઈએ, શિક્ષકે શું કરવું જોઈએ, કેવી રીતે કાર્ય કરવું જોઈએ, એમના વલણો કેવા હોવા જોઈએ, બાળક પ્રત્યે અથવા તો તરુણો પ્રત્યે અથવા તો તરુણીઓ પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઈએ, આ બધા જ બાબતો પ્રત્યે, બધા જ મુદ્દાઓ પ્રત્યે વિચારવાનો સમય અત્યારે આવી ગયો છે. અને વિચારવું પણ જોઈએ કે પણ શિક્ષક શું કરી શકે, કારણ કે શિક્ષણ જે આપે છે એ શિક્ષણ આપનાર જે શિક્ષક છે એ રોજે રોજ શીખતો હોય છે અને કંઈક ને કંઈક તરુણોને અથવા તો તરુણી જે બાળકો છે એને નવું નવું કંઈક આપતો હોય છે કે જેમાંથી એને કંઈક શીખવા મળે, કારણ કે શિક્ષકો પાસે તો અનુભવ છે અને અનુભવ જેવું તો કોઈ જ્ઞાન નથી, શિક્ષણ નથી. આજે આપણે જ્ઞાની છીએ પણ આપણી પાસે આજે અનુભવોનું ભાથું નથી, પણ એ અનુભવોનું ભાથું આપણા વડીલો પાસે, આપણા શિક્ષકો પાસે અને આપણા ગુરુ પાસે હોય કે જેમનો લાભ વધારે ને વધારે લઈ અને આપણા જીવનને ઘડવાનો પ્રયત્ન કરવામાં આવે અથવા તો આવતો હોય છે, તો જે કાંઈ સમસ્યાઓ છે એને થોડે ઘણે અંશે આપણે ઓછી કરી શકીએ છીએ, પણ એને નિર્મૂળ કરી શકાતી નથી, કારણ કે સમસ્યાના મૂળ તો ઊંડા હોય છે. આ સમસ્યાના મૂળને તપાસવું હોય તો ઘણો બધો એમાં સમય લાગે છે, સમસ્યાને સમજતા પણ ઘણો સમય લાગશે, પણ એના ઉપાયો તો મળે જ છે. પણ આ ઉપાયોને કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એના માટેનો આધાર પણ શિક્ષક ઉપર છે, વિદ્યાર્થીઓ અથવા તો બાળકો ઉપર પણ રહેતો હોય છે. ખાસ કરીને તારુણ્ય શિક્ષણના અભિગમો શું છે? તો કે શાળાકીય શિક્ષણની પ્રક્રિયા
અને વિષય વસ્તુ સાથે તારુણ્ય શિક્ષણને સંયોજિત કરી તેના હેતુઓ સિદ્ધ કરવા માટે બે પ્રકારના અભિગમો અપનાવવા અનિવાર્ય છે અથવા તો અપનાવવામાં આવતા હોય છે. જો એમાં જો હુકમી આપવામાં આવે તો એને આપણે એ બાળક સુધી એ તરુણ સુધી આપણે પહોંચી શકવાના નથી. પહેલો છે અભ્યાસલક્ષી અભિગમ. આ અભિગમ અનુસાર તારુણ્ય શિક્ષણના મૂળ તત્વોનો રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા સાથે સંકલિત કરવા જોઈએ અને કરવામાં આવે છે. આ કાર્ય સમય માગી લે તેવું છે, છતાં પણ શાળા શિક્ષણ પ્રણાલીમાં તારુણ્ય શિક્ષણને કાયમ અથવા તો કાયમી સ્વરૂપ આપવા માટે અનિવાર્યપણે તેને અમલમાં મૂકવું જ જોઈએ. જો એને શિક્ષણ આપવામાં નહીં આવે, એના વિકાસને લક્ષી, એની સમસ્યાને લક્ષી, તો એ શિક્ષણનો કોઈ હેતુ સરવાનો નથી. બીજો અભિગમ છે અભ્યાસક્રમ સિવાયનો અભિગમ. પહેલો તો અભ્યાસલક્ષી અભિગમ આપ્યો કે જે અભ્યાસમાં જરૂરી છે, જેને આપવું જ જોઈએ, જેના વગર એ પોતાના જીવનનું ઘડતર કરી શકશે નહીં. બીજી વાત આવ્યું અભ્યાસક્રમ સિવાયનો અભિગમ. તારુણ્ય શિક્ષણના મૂળ તત્વો શાળાના પાઠ્યક્રમનો આંતરિક હિસ્સો બને અને તે અંગેના અધ્યયન અધ્યાપન પ્રારંભ થાય તે માટેનો હજુ ઘણો સમય લાગશે, પરંતુ તારુણ્ય શિક્ષણ આપવાનું કામ બને એટલું જલ્દી શરૂ કરી દેવું જોઈએ અને તેનો પ્રારંભ અભ્યાસક્રમ સિવાયના અભિગમ દ્વારા સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા કરી શકાય છે અથવા તો થઈ શકે છે, તાત્કાલિક પણ કરી શકાય છે. તરુણોને જરૂરી જ્ઞાન આપવા તથા તેઓનું વર્તન અને વલણોમાં પરિવર્તન લાવવા ચોક્કસ સમયાંતરે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રશ્નમંચ, પ્રશ્નપેટી, જૂથ ચર્ચા, મૂલ્ય સ્પષ્ટીકરણ, પાત્ર ભજવણી, વ્યક્તિ અભ્યાસ, વાદ, સભાચિત્ર, પોસ્ટર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને પ્રશ્ન બેંકનું આયોજન થઈ શકે. જો આ કરવામાં આવે તો તરુણો અથવા તરુણીઓ અથવા તો વિદ્યાર્થીઓ પોતાના જે મત છે, પોતાનો જે વિચાર છે, એ વિચારને બહાર લાવી શકે છે અથવા તો એને બોલવાની તક મળે છે. આજે એનો કોઈ અવાજ નથી સાંભળતો. જો અવાજ નહીં સાંભળે તો એના મનમાં રહેલું શું છે અથવા તો એના મનમાં શું વિચારો છે એને એ પોતે પ્રગટ કરી શકશે નહીં અથવા તો જાણી શકાશે નહીં. આપણને ખબર જ છે, જો આપણે એ વિચારોને જાણવા હોય તો વિદ્યાર્થીઓને અથવા તો બાળકોને બોલવા દેવા જોઈએ, એને સાંભળવા જોઈએ, એનું સમજવું જોઈએ, તો એમની જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું કે છે સમાધાન થઈ શકે. પછીની વાત છે કે તેના માટે શિક્ષકે નીચે મુજબનો રોલ આપવો જોઈએ અથવા તો ભૂમિકા ભજવવી જોઈએ અથવા તો કાર્ય કરવું જોઈએ. એક, તરુણાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ અને વિકાસની ચર્ચા માટે શાળામાં યોગ્ય વાતાવરણ તૈયાર કરવાનું કાર્ય કરી શકે. તરુણાવસ્થા દરમિયાન જુદા જુદા પ્રકારના વિકાસો છે, એ વિકાસોની કેળી કંડારવાનું ચાલુ થઈ ગયું હોય છે, તો એના માટે શાળાના વાતાવરણને કેવું રાખવું જોઈએ, મુક્ત રાખવું જોઈએ, પછી એ બાળક એ વાતાવરણ સાથે મેચ થાય તેવું હોવું જોઈએ, સ્વયંશિસ્તમાં હોય તેવા વાતાવરણનું હોવું જોઈએ, એમાં સત્તાનો કોઈ વધારે ઉપયોગ ન થવો જોઈએ. કારણ કે જો સ્વયંશિસ્તમાં જ બાળક રહેતું હોય તો એની ઉપર કોઈ સત્તાનો ઉપયોગ કરવામાં આવતો નથી. બીજું કે આજે લોકશાહી સમાજ છે, તો લોકશાહી સમાજની અંદર આ તરુણ અથવા તરુણીઓ પોતાના અવાજને, પોતાના વિચારોને કઈ રીતે એ એપ્લાય કરે, કઈ રીતે બીજા સુધી પહોંચાડે તે માટેની પ્રયુક્તિઓનું પણ આયોજન કરવું જોઈએ. ખાસ કરીને મોકળા મને તરુણ અથવા તરુણીઓ, વિદ્યાર્થીઓ અથવા બાળકો શિક્ષક સાથે બોલી શકે, કાર્ય કરી શકશે, શિક્ષકની નજીક જઈ શકે તેવું વાતાવરણ હોવું જોઈએ. કારણ કે જો વાતાવરણ હૂંફાળું નહીં હોય, સહાનુભૂતિપૂર્ણ નહીં હોય, ઉપેક્ષા થતી હશે, બાળકને સમજી શકવામાં નહીં આવે, તો બાળકોની સમસ્યા ઘટવાની જગ્યાએ વધવાની શક્યતા પણ વધારે છે. બીજી વાત, સંવેદનશીલ મુદ્દાઓની ચર્ચા માટે વીજાણુયુક્ત માધ્યમોનો ઉપયોગ કરી હળવાશ અને મોકળાશ ઊભી કરવી પડશે. કારણ કે જો હળવાશ અને મોકળાશ નહીં હોય તો બાળક ડરને માઈનું અથવા તો શિક્ષકની બીકને કારણે એ બાળક બોલી શકશે નહીં. શિક્ષક અને જે બાળકોના અથવા તો વિદ્યાર્થી અને શિક્ષકોના જે સંબંધો છે એ સંબંધો પણ ગાઢ બની શકવાના નથી. ત્રીજી વાત, વિદ્યાર્થી દ્વારા પૂછાયેલા કોઈ પણ પ્રશ્ન પ્રત્યે ક્ષતિ કે મર્યાદા ભંગ ન થાય તે અંગે શિક્ષકોએ ગંભીરતાપૂર્વક વિચાર કરી અને પછી એને આગળ વધવું જોઈએ અથવા તો ધ્યાન આપવું જોઈએ. જે કાંઈ પ્રશ્નો પૂછાયેલા છે
એ પ્રશ્નોની ગંભીરતા શું છે એને સાચો જવાબ આપવો જોઈએ, સ્પષ્ટ જવાબ આપવો જોઈએ, પ્રશ્ન અંગેની જાણકારી આપવી જોઈએ. ન જાણતા હોય તો બીજાને પણ પૂછવું જોઈએ, કારણ કે જ્યાં સુધી એને સાચો જવાબ નહીં મળે ત્યાં સુધી એ પ્રશ્ન પરત્વે પોતે જાગૃત રહેશે અથવા તો એના પ્રત્યે કાર્ય કરવા માટે પ્રેરાયેલું રહેશે. પછી એ જોવું છે કે શિક્ષકો પોતે પણ સલાહકાર તરીકેનું કાર્ય કરે તે ખૂબ જરૂરી છે. તારુણ્ય શિક્ષણના મુદ્દાઓ વ્યક્તિના અંગત પાસાઓ સાથે જોડાયેલા છે, તેથી વિદ્યાર્થીઓ આવા વિષયો અંગે જાહેરમાં ચર્ચા કરતા મુશ્કેલી અનુભવે ત્યારે શિક્ષક કુશળ સલાહકાર બની શકે. જો જાહેરમાં ન કરી શકે તો શિક્ષક અને બાળક કે વિદ્યાર્થી એકલું હોય ત્યારે આવા પ્રશ્નોની ચર્ચા કરવામાં પણ આવતી હોય છે. એટલે શિક્ષકનું કાર્ય એક સલાહકાર તરીકે છે, એક માર્ગદર્શક તરીકે છે, એક મિત્ર તરીકેનું છે. તો મિત્ર તરીકે જ્યારે વાત કરતા હોય ત્યારે એકમેકના પૂરક બનીને કાર્ય કરે તો જ આ કાર્યને આપણે આગળ ધપાવી શકશું. નહીં તો શિક્ષકનો જે સાચો રોલ છે, સાચી ભૂમિકા છે, જો એ સમાજમાં ઓછી હશે અથવા તો નહીં અપનાવવામાં આવે, એ ભૂમિકા પરત્વે બેકાળજી રાખશે કે બેદરકારી રાખશે, તો આપણે બાળકોના પ્રશ્નોને કે બાળકોને કે તરુણોને સમજી શકવાના નથી. કારણ કે કુશળ સલાહકાર આપણે સલાહ જ આપવાની છે, આપણે એની ઉપર લાદી બેસાડવાનું નથી કે ના કરને કર એમ નહીં, જો તમે આમ કરશો તો એનું પરિણામ આ આવશે, તમે આ રીતે કરશો તો એનું પરિણામ આ મળવાનું છે. એટલે જે પરિણામો બાળકના વિકાસને ઉત્સાહપૂર્વક આગળ વધારવામાં મદદ કરી શકે તેવા રસ્તાઓનું કે છે આયોજન, તેવા ઉપાયોનું આયોજન કે છે કરવું જોઈએ. એટલે સલાહકાર તરીકે કાર્ય કરવાનું કામ આજે માતા પિતાનું છે, એટલું જ કામ શિક્ષકોનું છે. પણ જ્યારે માગે ત્યારે વણ માગી સલાહ આપવાની જરૂરિયાત રહેતી નથી, અને જો આપવામાં આવે તો કોઈ એનું સ્થાન પણ નથી. જ્યાં આપણા શબ્દોની કિંમત ન હોય, જ્યાં આપણા વિચારોની કિંમત ન હોય, ત્યાં આપણે બોલવું જ ન જોઈએ. જ્યારે વિદ્યાર્થી, બાળક અથવા તરુણ પોતાની સમસ્યા આપણને કહેવા માગતું હોય ત્યારે શરૂઆતમાં એને સાંભળી લેવાની છે, પછી એને ગાઈડન્સ આપવાનું છે. પણ વણ માગી સલાહ કે ગાઈડન્સ ન આપવું જોઈએ, જેના કારણે જો આપવાથી આપણું જે સ્થાન છે એ સ્થાનની અંદર આપણે જોઈએ છીએ કે આપણે શિક્ષક તરીકેના રોલમાં કે રોમાં આપણને બાળક મૂલવી શકવાનું નથી. પણ આપણે ને શિક્ષક તરીકે સાચા શિક્ષક હોય એ જ કહેવું હોય, એ જ રીતે કાર્ય કરવું હોય તો બાળક જ્યારે બોલે માગે ત્યારે જે સલાહ સૂચનો આપવા જોઈએ. ઘરમાં માતા પિતાએ પણ એ જ કાર્ય કરવાનું છે. જો માતા પિતા વણ માગી સલાહ આપશે, વાતે વાતે એને ટોકશે, જે કાંઈ પ્રશ્નો હશે એનું પોતાનું સમાધાન પોતાની રીતે કરવા દો, જે એને જરૂરિયાત લાગે ત્યાં જ આપણે એને કામ કરવાનું છે, બાકી એને રીતે આગળ વધવા દો. કારણ કે કોઈ બાળકને ચાલતા શીખવું છે તો એ પડવાનું તો છે જ, આપણે એનો હાથ પકડશું ક્યાં સુધી? હા, એનું ધ્યાન રાખવાનું છે, પણ એનો હાથ પકડવાનો નથી. પડે છે, ઊભું થાય છે, ફરી પાછું ઊભું થાય છે, એમ કરતાં કરતાં એ વિકાસની કેડી તરફ, એ પોતાના જીવનના વિકાસની તરફ એ વધારે આગેકૂચ કરતું હોય છે. કારણ કે બાળકમાં કે વિદ્યાર્થીઓમાં કે આ અવસ્થા તો એવી છે, એમાં કુતૂહલ વૃત્તિ હોય, એને આપણે સંતોષવી જોઈએ, એને જાગૃત કરેલી છે એ વૃત્તિને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે શાળા એક શિક્ષક કુશળ સલાહકાર તરીકે શિક્ષકે શું કરવું જોઈએ, પોતાના જ્ઞાનનો વધારે ને વધારે ઉપયોગ આવા તરુણો અથવા તો તરુણીઓને કેવી રીતે આપવો જોઈએ તેનું જ્ઞાન કે છે તેમની પાસે હોવું જોઈએ. કારણ કે આ સમય દરમિયાન તો એનો શારીરિક વિકાસ થાય, જાતીય વિકાસ થાય, સાથે સાથે એનો ભાવનાત્મક વિકાસ થાય છે, સામાજિક વિકાસ થાય છે, તો એમાં એને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. જે પરિવર્તનો આવે છે, જે ફેરફાર આવે છે, એ ફેરફારને પોતે સાહજિક માનવું જોઈએ. એ માની શકતું નથી, કેમ થયું, આમ કેમ થાય છે, આવી નિરાશા વૃત્તિઓ છે એ વૃત્તિને દૂર કરવી જોઈએ. જેટલી નિરાશા એના જીવનમાં વધારે હશે એટલા વિકાસની અંદર એ પાછળ રહી જશે, અથવા તો એનો વિકાસ જે તે ઉંમરે જેટલો થવો જોઈએ તેટલો થશે નહીં. એટલે શિક્ષકે પણ આ કાર્ય કરવું જોઈએ, શિક્ષકે પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. પછીની વાત છે કે શિક્ષક કોઈ પ્રશ્નનો ઉત્તર ન આપી શકે અથવા તો પ્રશ્ન અકળાવનારો હોય તો તેણે સ્થાનિક તજજ્ઞોનો સંપર્ક સાથે સહકાર પ્રાપ્ત કરવો જોઈએ. બધું જ બધાને આવડે એવું છે જ નહીં, ઘણી બધી વસ્તુ ઘણાને આવડતી નથી, અને આપણે તો મિનિટે મિનિટે જીવનના પગલે પગલે કંઈક ને કંઈક શીખવાનું છે. આપણને નથી ખબર તો આપણે બીજા તજજ્ઞો પાસે, બીજા મનોચિકિત્સકો પાસે, બીજા મનોવૈજ્ઞાનિકો પાસે, બીજા સોશિયલ વર્કર કે સામાજિક કાર્ય કરે છે એમની પાસે આ પ્રશ્નને લઈ જવો જોઈએ અને પછી કહે છે આગળ વધવું જોઈએ. આજે આપણને ખબર છે કે તરુણોમાં ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે, એમાં શારીરિક પ્રશ્નો હોય, માનસિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, આવેગાત્મક પ્રશ્નો હોય, શૈક્ષણિક પ્રશ્નો હોય છે, પછી વિજાતીય વ્યક્તિઓમાં
અને નાસીપાસ મળેલી હોય એ નાસીપાસ એટલે પ્રેમના સંબંધોમાં હોય છે, આવું બધું તો ઘણું બધું હોય છે, પણ આજે આપણે ઘણું આ જાણતા ન હોય તો આપણે એનો ઉત્તર આપી શકતા નથી. એટલે એવું નથી કે દરેક પ્રશ્નનો ઉત્તર આપણને આવડતો જ હોય, નથી આવડતો તો બીજા લોકોના સંપર્કમાં રહી અને એનું સમસ્યા એનો પ્રશ્ન છે એ પ્રશ્નનું સમાધાન કરવું જોઈએ અથવા તો એ પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ. જો એ પ્રશ્નનું સમાધાન નહીં હોય, એ પ્રશ્નનો ઉપાય નહીં હોય તો આપણે કાર્ય આગળ કરી શકવાના નથી. એટલે બાળકના પ્રશ્નોને સાંભળી સમજી અને પછી આપણા હસ્તક ન હોય તો બીજાના હસ્તક સોંપવાનું જે કાર્યવાહી છે એ કાર્યવાહી કે છે કરવી જોઈએ. આમ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી કે તારુણ્યકાળ શું છે, તરુણાવસ્થાની અંદર બાળકોના કયા કયા પ્રકારના વિકાસો થાય છે, તારુણ્ય શિક્ષણની જરૂરિયાતો શું છે, એમાં એનો શારીરિક વિકાસ, એનો જાતીય વિકાસ, એનો માનસિક અથવા તો એનો ભાવાત્મક અથવા આવેગાત્મક અથવા સંવેગાત્મક, અને આ ઉપરાંત એનો સામાજિક વિકાસ, અને આ સામાજિક વિકાસની અંદર એમના માતા પિતા પ્લસ શિક્ષકો એની ભૂમિકા શું છે, એમનો રોલ શું છે, એ શું યોગદાન આપી શકે, એ શું કાર્ય કરી શકે, એના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી છે. સમાજના જો ટોપ લેવલના બે મુદ્દાઓ હોય તો માતા પિતા, શિક્ષકો, સમવયસ્ક જૂથો અને મિત્રો છે. અને આની સાથે સાથે હજી એક બીજું પણ પરિબળ છે કે અત્યારે અદ્યતન એનો ઉપયોગ થાય છે, ખાસ કરીને સંચાર માધ્યમના સાધનો, ખાસ કરીને મીડિયા આ માધ્યમો પણ વધુ ઉપયોગ કરે છે, ઉપયોગી બને છે, અથવા તો આ માધ્યમોનો પણ વધુ અસર થાય છે. આ અસર કેવી છે, નેગેટિવ છે કે પોઝિટિવ છે? કોઈ પણ વસ્તુ જ્યારે વાપરીએ ત્યારે એના બે પાસા છે, નેગેટિવ પણ છે પોઝિટિવ પણ છે. હવે આપણે નેગેટિવતાનો વિચાર ઓછો કરી અને પોઝિટિવ શું છે એ વસ્તુ તરફ આપણે વધુ ને વધુ આગળ વધીએ છીએ કે જેને કારણે બાળકોનો, તરુણોનો અને તરુણીઓનો વિકાસ યોગ્ય સમયે જેટલો થવો જોઈએ તેટલો થાય, અને જે કાંઈ સમસ્યાઓ છે, જે કાંઈ પ્રશ્નો છે, જે કાંઈ ઝંઝાવાતો છે અથવા તો ખેંચતાણ છે, જીવનના જે તોફાનો છે, એને આપણે ઓછા કરી શકીએ. આપણે નિર્મૂળ તો નહીં જ કરી શકીએ, કારણ કે જે વસ્તુ અંદર પેસી ગઈ છે એને કાઢવા માટે ઘણો બધો સમય લાગે છે, ઘણું બધું જરૂરી છે. તો એના માટે એ પણ છે કે સમય આવે બધું જ કામ થાય, સમય પહેલાં કોઈ કાર્ય થઈ શકશે નહીં. તો સમયની રાહ જોવાની છે, તાત્કાલિક કોઈ બદલાવ નહીં આવે એમાં પણ આપણે રાહ જોવી પડશે. તમે કહેશો એટલે તરત જ કોઈ પાત્ર કે કોઈ વસ્તુ બદલાતી નથી, કારણ કે લીંબુ ખાટું છે. આ ખાટા લીંબુને આપણે મીઠું કરવા માટે ખાંડ નાખીએ છીએ પણ એની ખટાશ ઓછી થાય છે, પણ એની ખટાશને આપણે નિર્મૂળ કરી શકતા નથી. એવું જ અહીંયા છે કે બાળકની સમસ્યાઓને આપણે ઓછી કરી શકીએ છીએ પણ એને નિર્મૂળ સદંતર આપણે એને બિલકુલ એના હોય જ નહીં એવું આપણે માની લેતા નથી, કારણ કે સમસ્યાના મૂળ તો ઘણા બધા ઊંડા છે. આ ઊંડા મૂળને આપણે ઉખાડવા હોય તો એમાં સમય લાગશે, એને સમયરૂપી, પ્રેમરૂપી, સહકારરૂપી, એને સહાનુભૂતિરૂપી ખાતરની જરૂર છે. જો આ ખાતર આપવામાં આવશે તો જ એનો યોગ્ય વિકાસ કરી શકાશે, નહીંતર કરી શકાશે નહીં. આજે મોટાભાગના ઘરોની અંદર, કુટુંબોની અંદર પહેલાંની જે સમાજ વ્યવસ્થા હતી એ સંયુક્ત પ્રથા સમાજ હતી, સંસ્કૃતિ આપણી ભારતીય હતી, આમાં ઘણા બધા ફેરફારો આવતા ગયા છે. આજે વિભક્ત કુટુંબો બન્યા, એમાં પણ પાછા વિભક્ત, હસબન્ડ વાઈફ નોકરી કરે છે, બ્રોકન હોમ છે જેમાં માતા છે ને પિતા નથી, આવા ઘરોની અંદર, આવા કુટુંબોની અંદર આવી સમસ્યાઓનું પ્રમાણ ડે બાય ડે ઘટતું જાય તે નથી પણ વધતું જાય છે, કારણ કે વડીલો છે એ વડીલશાહીનો અભાવ છે. પહેલાં વડીલો હતા, વડીલો દરેક પ્રશ્નોનું સોલ્યુશન, દરેક પ્રશ્નોનો જે પ્રતિકાર છે એ પ્રતિકાર કરી અને એનો જવાબ, એનો ઉત્તર અથવા તો એનો ઉપાય છે એ ઉપાય આપતા હતા. આજે આ ઉપાય માટે આપણે અલગ અલગ સંસ્થાઓનો સહારો લેવો પડે છે, અલગ અલગ લોકોનો સહારો લેવો પડે છે, કારણ કે પહેલાં તો બાળક છે એના જીવનની અંદર વાલી અથવા માતા પિતા અથવા એના વડીલો હતા, દાદા દાદી, એ લોકોનું યોગદાન ઘણું બધું હતું. આજે આ પ્રથા ધીમે ધીમે નિર્મૂળ થતી જાય છે, એના જે પરિણામો છે એ આપણે ભોગવતા ગયા છે, કારણ કે આપણે પહેલાં તો બાળકને ક્યાંય બહાર મૂકવામાં જ ના આવતું. આજે માતા પિતા નોકરી કરે છે તો બાળકને કોણ રાખશે,
એને સંસ્કાર કોણ આપશે? તો સંસ્કાર આપવાનું મોટામાં મોટું કાર્ય વડીલો કરતા હતા, માતા પિતા કરતા હતા. આજે નોકરશાહી દ્વારા, નોકરો દ્વારા જો આવા કાર્યો કરવામાં આવતા હોય તો એ બાળક કેવું બનશે આપણને બધાને ખબર જ છે. આ પ્રશ્નોની તો ઘણી બધી ચર્ચાઓ થઈ શકે, આ તો રાષ્ટ્રીય પ્રશ્ન છે. કારણ કે તરુણો અને તરુણીઓના પ્રશ્નો ઘણા બધા વિકટ છે. આ વિકટ પ્રશ્નોને આપણે કઈ રીતે દૂર કરી શકીએ અથવા તો દૂર કરવા માટેના ઉપાયો કયા છે, એ ઉપાયોનું પણ આયોજન આજે શિક્ષણ ક્ષેત્રે અથવા તો એવું શિક્ષણ જે છે એને અભ્યાસક્રમમાં પણ લાદવામાં આવેલું છે. એટલે શિક્ષક છે એ જ સાચો પથદર્શક છે, સાચો ગુરુ છે. માતા પિતા પણ સાચા ગુરુ છે, પથદર્શક છે. કારણ કે આપણા વિકાસને એ અભિપ્રેરિત કરે છે, એ વિકાસને રૂંધવાના નથી. માતા પિતા જે કાર્ય કરશે, માતા પિતા આપણા માટે જે કરે છે, શિક્ષક કંઈ કરે છે, એ બધું જ આપણા માટે એટલું બધું વધારે ને વધારે એના આપણને સ્વાવલંબન બનાવવા માટેના જે પ્રયત્નો છે એ વધુ ને વધુ થતા હોય છે. તો આપણે શિક્ષકને સાચા અર્થમાં આપણા ગુરુ, આપણા માતા પિતાને પણ આપણા ગુરુ માની અને એની જે આજ્ઞાઓ છે એનું પાલન કરવું જોઈએ. એ જો પાલન કરવામાં આવશે તો વિકાસ, વૃદ્ધિ અને સાથે સાથે આપણા જે પ્રશ્નો છે એનો સાચો રસ્તો આપણને મળી જશે.